આજે આપણે ફરાળ માટે સ્પેશિયલ એવી સાબુદાણાની ખીચડીની રેસીપી જોઈશું, જેમાં જરા પણ એક ટીપું પણ તેલ મેં યુઝ કરેલું નથી. અને જે લોકો ડાયટિંગ કરતા હોય તે લોકો પણ આરામથી ખાઈ શકે એવી અલગ રીતે, અને ટેસ્ટ તમે વઘારશો ને એના કરતાં પણ જોરદારનો લાગશે. તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. એક વખત બનાવશો ને તો ક્યારેય પણ વઘારવાની ઈચ્છા નહીં થાય, એટલી ટેસ્ટી બને છે. તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલ હિના રાયણીસ કિચનમાં. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે સાબુદાણાને લઈ લેશું, અને મેં અહીંયા સાબુદાણાને 3-4 કલાક અગાઉ પલાળીને રાખેલા છે, અને સારા એવા પલળી જાય એ રીતે કરવાનું છે. તમે જોઈ શકો છો, બે આંગળીની મદદથી પ્રેસ કરીએ તો સરસ એવો તે એકદમ મેશ થઈ જાય છે. આ રીતના સાબુદાણા થાય એ રીતે જ કરવાનું છે, કારણ કે જો વચ્ચે જરા પણ ગાંઠ હશે તો એ કાચો લાગશે. એટલા માટે હવે આપણે લાલ મરચું પાવડર, હળદર પાવડર, થોડો ધાણા જીરા પાવડર એડ કરેલો છે. ઇનકેસ તમારે વ્હાઇટ સાબુદાણા રાખવા હોય તો આદુ મરચાંની પેસ્ટ એડ કરી દેવી, આ બધી વસ્તુને સ્કીપ કરી દેવી. હવે કાળા મરીનો પાવડર થોડો એડ કરીશું, શેકેલા જીરાનો પાવડર અને ચપટી જેટલો જ ગરમ મસાલો એડ કરીશું. ચપટી જેટલો જ એડ કરવાનો છે. આ રેસીપીમાં આપણે વઘાર નથી કરતા, એટલા માટે આપણે આ બધી વસ્તુ એમનેમ કાચી જ એડ કરીએ છીએ, એટલે ટેસ્ટ બહુ સારો એવો આવશે, શેકેલા જીરાનો પાવડર, ગરમ મસાલો એ બધાનો. હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું, અને મેં અહીંયા શીંગદાણાને શેકીને તેનો પાવડર અધકચરો કરેલો હતો એ એડ કરી દીધેલો છે. મેં અહીંયા જે શીંગદાણા છે તેના ઉપરના ફોતરા પણ એમનેમ રાખેલા હતા, તમારે એ કાઢીને કરવા હોય તો પણ કરી શકો છો, પણ અધકચરા રાખવા એટલે સરસ એવું લાગશે. તો તમે જોઈ શકો છો, બધી વસ્તુને આપણે મિક્સ કરી લેશું. અહીંયા આપણે જે બધી વસ્તુ મિક્સ કરીશું એટલે સરસ એવું કોટિંગ થઈ જશે સાબુદાણા ઉપર, એટલે સાબુદાણા આપણા જરા પણ ચીકણા નહીં થાય, એકદમ છૂટા છૂટા થશે. તો હવે આપણે અહીંયા મીઠા લીમડાના પાનનો મેં પાવડર એડ કરેલો છે. ઘણા લોકોને મીઠા લીમડો વચ્ચે આવતો હોય તો ભાવતો નથી હોતો, તો આ રીતે ખાઈ પણ લેશે, સ્વાદ પણ બમણો થઈ જશે અને ટેસ્ટમાં નંબર 1 લાગશે. ઇનકેસ તમારે મીઠો લીમડો નાખવો હોય તો તમે આ જગ્યાએ એડ કરી શકો છો, અથવા તો તેને એકદમ નાના નાના એવા ટુકડા કરીને પણ એડ કરી શકો છો, જેથી કરીને એકદમ સરસ એવી ફ્લેવર તેમાં આવી જાય. હવે આપણે લો ફ્લેમ ઉપર લોયામાં આ બધી વસ્તુને, સાબુદાણાને એડ કરી દેશું, થોડી વાર હલાવી દેશું અને ત્યારબાદ ઉપરથી ડીશ ઢાંકી દેશું, જેથી કરીને જે વરાળ થશે તેમાં જ સાબુદાણા બફાતા જશે. તો આ રીતે થોડી થોડી વારે આપણે ઢાંકતા જવાનું, અને આ રીતે સાબુદાણાને ઉપર નીચે કરતા જવાના, જેથી કરીને સરસ એવા સાબુદાણા સ્ટીમમાં જ એકદમ સરસ એવો દાણો ખીલેલો ખીલેલો થશે, અંદરથી બફાઈ પણ જશે અને સરસ એવો ચડી પણ જશે. અને અહીંયા એવો કોઈ પ્રોબ્લેમ નહીં આવે કે સાબુદાણા ચીપચીપા થઈ જાય. જો તમે તેને સ્ટીમ કરો કે અથવા કોઈ પણ બીજી રીતે કરો તો સાબુદાણા ચીપચીપા થઈ જાય છે, તો અહીંયા કોઈ એવો પ્રોબ્લેમ નહીં આવે, સરસ એવા સાબુદાણા થશે. ઇનકેસ તમને એવું લાગતું હોય કે નીચેથી ફ્લેમ વધારે લાગે છે અને શીંગદાણા એડ કરેલા છે તો બળી જવા કરે, તો નીચે લોઢી મૂકી દેવી, એની ઉપર કોઈ પણ વાસણ એટલે કે આ લોયું રાખીને તમે કરી શકો છો. તો તમે જોઈ શકો છો આપણા સાબુદાણા એકદમ સરસ એવા બફાઈ ગયા છે, અંદરથી ટ્રાન્સપરન્ટ પણ થઈ ગયા છે. તમે જોઈ શકો છો હું પ્રેસ કરીને પણ ગરમ ગરમ છે તો એ પણ બતાવી રહી છું. તો આ રીતના સાબુદાણા થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું. આટલું કરતાં માત્ર 3-4 મિનિટ જ થશે, જરા પણ વાર નહીં લાગે, બહુ સરસ એવું રિઝલ્ટ આવશે. હવે ગરમ ગરમ સાબુદાણા છે ત્યારે જ આપણે તેમાં બટેકા મેં બાફેલા એડ કરેલા છે. મેં થોડા મોટા પીસીસ રાખેલા છે, તમારે નાના નાના કરવા હોય તો પણ કરી શકો છો. ગોળ આમલીનું ખાટું મીઠું એવું પાણી એડ કરેલું છે. રાજકોટની ફેમસ જે ગ્રીન ચટણી છે એ એડ કરેલી છે. થોડા સફરજનને નાના નાના એવા કાપીને એડ કરેલા છે, દાડમના દાણા એડ કરેલા છે, અને ત્યારબાદ જે ફરાળી ચેવડો બજારમાં આવે છે એ મેં એડ કરેલો છે. ઇનકેસ તમારે આ વસ્તુ કંઈ પણ બટાકા, સફરજન કે દાડમના દાણા કે ચેવડો, ચટણી કંઈ એડ ન કરવું હોય તો એમનેમ પણ તમે ખાઈ શકો છો. લીંબુ અને થોડો ખાંડનો પાવડર અથવા તો ખાંડ એડ કરીને એમનેમ પણ સાબુદાણાને તમે એન્જોય કરી શકો છો, પણ આ રીતે કરશો તો ખાવાની બહુ જ મજા આવશે. તો હવે આપણે બધી વસ્તુને સરસ રીતે સૌથી પહેલાં મિક્સ કરી લેશું, મીઠું અને એ બધું ચાખી લેશું અને એડ કરી દેશું. ત્યારબાદ બારીક કાપેલા લીલા ધાણાભાજી એડ કરીને બધી વસ્તુ સરસ એવી મિક્સ કરી લેશું.
તો અહીંયા જ્યારે આપણે આંબલીની ચટણી, ગ્રીન ચટણી એ બધું મિક્સ કરીએ ત્યારે જ બધું ભેગું લાગે છે, બાકી એકદમ છૂટા છૂટા એવા જ રહેશે. પણ આ ગ્રીન ચટણી, આંબલીની ચટણી એ બધો ચટપટો ટેસ્ટ આવશે ને એટલે ખાવાની બહુ જ મજા આવશે. અને જે લોકોને ખવડાવશો ને કોઈ બિલીવ નહીં કરે કે તમે આમાં તેલનું ટીપું પણ નથી નાખેલું કે તેલ એટલે કે વઘાર્યા વગર તમે આ સાબુદાણાની ખીચડી બનાવેલી છે. બહુ જ ટેસ્ટી લાગે છે. જરૂરથી મારી આ રેસીપી ટ્રાય કરજો. તમે જોઈ શકો છો એકદમ કલરફુલ પણ છે, ટેસ્ટમાં પણ એવી જ લાગે છે. વઘાર નથી કરેલો પણ એ બધા મસાલા આપણે આમાં જ એડ કરી દીધેલા છે એટલે બધાનો ટેસ્ટ પણ એવો આવશે. તો અહીંયા મેં જે ગરમ મસાલો યુઝ કરેલો છે એ ગરમ મસાલો મેં ઘરે બનાવેલો હતો એટલે એમાં કોઈ પણ બીજા અલગથી તર, લવિંગ, બાદિયા ને એ બધું જ એડ કરેલું છે એટલે આરામથી મેં એડ કરેલો છે. ઇનકેસ તમે બહારથી લઈ આવતા હોય અને તમને એવું લાગતું હોય કે ગરમ મસાલો એડ કરશું તો બીજા કોઈ પણ જે ફરાળમાં ન યુઝ થતા હોય એ મસાલા પણ આવશે, તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને જો તમારે મસાલો એડ ન કરવો હોય તો લવિંગ એમનેમ જ એડ કરી દેવા, જ્યારે તે બફાશે ત્યારે તેની ફ્લેવર આવી જશે. તો હવે આપણે જોઈ લેશું. તમે જોઈ શકો છો ઉપરથી સફરજન, આંબલીનું પાણી મને થોડું ઓછું લાગતું તો એ એડ કરેલું છે, અને દાડમના દાણા અને ફરાળી, ચેવડો અને કોથમરીના પાનથી મેં ગાર્નિશ કરેલું છે. જ્યારે પણ ઉપર ફરાળી, ચેવડો એડ કરો તો જ્યારે સર્વ કરવાના હોય ત્યારે એડ કરવો, જેથી ક્રંચ બહુ જ સારો એવો આવશે. તો તમે જોઈ શકો છો જ્યારે આપણે સાબુદાણાની ખીચડી ખાઈએ ત્યારે પણ સાબુદાણા છૂટા છૂટા રહે છે, બહુ ટેસ્ટી એવી લાગે છે. તમને જરા પણ એવું નહીં લાગે કે વઘારિયા વગરની છે. તો જરૂરથી આ તમે ફરાળમાં બનાવજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી આજની આ રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટથી મને મોટિવેશન મળશે. તો જરૂરથી બનાવજો. અને જો તમે મારી ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં આપેલી ઘંટી જરૂરથી દબાવી દેજો જેથી નવા વિડીયો જ્યારે આવે ત્યારે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. થેન્ક યુ ફોર વોચિંગ. સ્ટે કનેક્ટેડ.